કોઈ કોઈ કે ના સાંભળ્યું હોય પણ સુખ નામનો શબ્દ તો બધાએ સાંભળ્યું છે. અને અસંગની આવી એકેન્દ્રિય જીવો છે એને ભલે સુખ નામનો શબ્દ બોલવાનો પ્રશ્ન ન હોય છતાં પણ એ બધા જીવો પણ સુખ ચાહે એ વાત તો નક્કી છે. તો પ્રવચન સાર પરમાત્માની અંદર 13 નંબરની ગાથામાં જે આપણે હંમેશા એક લાઈન બોલીએ છીએ કે અરહંત ભગવાનને ચાર ઘાતી કર્મનો નાશ થયો તો સામે અનંત ચતુષ્ટય પ્રગટ થયા, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વિજય પ્રગટ થયા. તો કુંદુકુંદ આચાર્ય દેવ આ 13 નંબરની ગાથામાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્યને હાઈલાઈટ નથી કરતા, અનંત સુખને ફોકસ કરે છે. અને એ અનંત સુખની જે ઊંડાણમાં જઈને ભગવાનનું જે અનંત સુખ જે હોય છે એને 6 પ્રકારથી ભવ્ય જીવોને એ સુખનું સ્વરૂપ સમજાવ્યું છે. જે આપણે બોલીએ છીએ કે ઓમ મેરી એસી દશા, દશા એટલે તૈયારીમાં, ઓમ મેરી એસી દશા અને તમારા જીવ જ મારી પર્યાયમાં આવું સુખ પ્રગટ થાય એવી જીવ ભાવના ભાવે છે તે સુખના અલગ અલગ પડખાથી ભગવાનનું સુખ સમજાવ્યું છે. એટલા માટે સમજાવ્યું છે કે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિથી બહારમાં 5 ઇન્દ્રિયના જે વિષયો હોય છે, સ્પર્શન ઇન્દ્રિય, રસના ઇન્દ્રિય, ગ્રહણ ઇન્દ્રિય, જગતના બહારના પદાર્થો દેખવા, શૃંગવા, સાંભળવા, ચાખવા, એ બધા અલગ અલગ પ્રકારના ઇન્દ્રિયોના જે રસ જે છે એમાં સુખની કલ્પના કરે છે. અને સુખની કલ્પના તો કરે છે પણ થોડાક સમય પછી થાકી જાય. એ પોતે જાતે નિર્ણય લે છે કે મને આમાંથી સુખ મળ્યું નહીં, એટલે પાછું કોઈ એક બીજા વિષય પાસે જાય છે સુખ મેળવવા માટે. વિષય બહુ સારા છે, ઘણી વાર તમે સાંભળ્યો છે, સિમ્પલ એક ભાષામાં થોડી વાત કરું, સારી ભાષામાં કે બધાને થોડો ખ્યાલ પણ આવશે. ચોથા કાળમાં તો તીર્થંકર ભગવંતોની ભેટ હતી, એવો એવું પુણ્ય લઈને આવતા કે મોક્ષમાં જવાના માટે દરવાજા ખુલ્લા હતા, તો સામે તીર્થંકર ભગવંતોનો સમાગમ હતો. આ કાળની અપેક્ષાએ જોવામાં આવે તો વર્તમાન કાળમાં જીવો પુણ્યના ઉદય તરફથી જોવામાં આવે તો ઓછું પુણ્ય લઈને આવ્યા, અને પરિણામો પણ જોવામાં આવે તો પરિણામ પણ મોટા ભાગે જીવોના ઉતરતા પરિણામ હોય છે. અને જીવો એવી જેમ આના પછી 5મા કાળ પછી 6ઠા કાળની થોડી વાત કરું, 6ઠા કાળની અંદર જીવો જે બધા આવશે નરક અને તિર્યંચમાંથી જ આવશે. 6ઠા કાળમાં લગભગ 18,000-18,500 કાળ બાકી છે, નરકમાંથી તિર્યંચમાંથી જ આવશે અને મરીને પણ પાછા નરક અને તિર્યંચમાં જ જશે. અને કર્મમાં એવું જ ફળ લઈને આવશે અને પાછા એને ઔદૈહિક ભાવ પણ એવા થતી જગ્યાએ ચાલ્યા જશે. અત્યારે આપણો ન 4થો કાળ છે, ન 6ઠો કાળ છે, આ 5મ કાળ છે. તો જીવોના આ કાળની અંદર જે કોઈ સમ્યક દર્શન લઈને આવતું નથી અને જે કોઈ બહારમાં એવા પ્રકારના જે 4થા કાળ જેવા સમાગમ નથી જોવામાં આવતા, જીવોના પરિણામ મોટે ભાગે ઘણા ઉતરતા પરિણામ હોય છે અને ઉતરતા પરિણામમાં હલકા પરિણામમાં પાપના તીવ્ર પરિણામમાં ગુરુદેવજીના શબ્દોમાં 24 કલાકમાંથી 23 કલાક તો પાપ કરે. 4થા કાળમાં તો એમને બધા એક જ ટાઈમ ભોજન કરતા હતા, માત્ર તત્વા સૂત્રમાં 4થા કાળમાં ભોજન એક જ ટાઈમ હતું. મને જીવો એવું પુણ્ય લઈને આવ્યા હતા, સમજાય છે કે સવારે નાસ્તો જોઈએ, પછી બપોરે જમવાનું, પછી બપોરની ચા અને પછી સાંજે કંઈક જોઈએ,
એવું બધું આ તો પંચમ કાળના જીવો એવી જાતિના સામે કર્મના ઉદય ને જીવોના પરિણામ એટલા ઉતરતા થયા. અને થોડો એટલા માટે વિકલ્પ આવ્યો કે આ કાળની અંદર બધાને મોબાઈલ મળ્યો, ભગવાન ના મળ્યા. શું મળ્યું બધાને? મોબાઈલ. બધાના અત્યારે ખિસ્સા પોકેટ ચેક કરવામાં આવે તો એક તો મળે જ, બે મળે કે નહીં ખબર નથી, પણ એક તો બધાના ખિસ્સામાંથી મોબાઈલ મળે. અને થોડું આમ સમજાવવું છે. અને એ મોબાઈલ માંથી પછી આમ કરે ને, આમ આવું બધા ખબર પડે ને, આમ આમ શું કામ કરે છે બધા? આમ ધક્કો શું કામ મારે છે? આમ જોઈ તો ધક્કો શું કામ મારે છે? એને ચિંતન ચિંતન કર્યું છે આપણે ક્યારેક? આપણે ધક્કો મારે છે. અને આપણા જે ભગવાન છે ને, એ અંતરમાં આપણે બોલીએ છીએ, સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ ચિન્નવરા. અને આ મોબાઈલ નાના બાળકો રાખે કે સિનિયર સિટીઝન રાખે કે પછી યુવાનો રાખે, બધા રાખે ને. જેમ આ બાળકો પણ બધાને ભગવાન આત્મા જણાય, એમાં મોબાઈલ બધા રાખે. સમજાય છે કે નહીં? સમજો, આપણા ભગવાન જે છે એ સ્વરૂપમાં ડૂબી ગયા છે. અંદર સ્વરૂપની અંદર ભગવાન ડૂબી ગયા. ડૂબી ગયા એટલે ભાવ સમજો. આજે આપણો જે તમારો ઉપયોગ અત્યારે આ બાજુ લાગેલો છે, મારો ઉપયોગ તમારી બાજુ લાગેલો છે, તમારો ઉપયોગ મારી બાજુ લાગેલો, બરાબર છે કે નહીં? ભગવાનનો ઉપયોગ ક્યાં લાગ્યો છે? અંદરમાં ડૂબી ગયા છે ને. એમનો ઉપયોગ છે પણ અંદરમાં લાગી ગયો છે. અચ્છા, ભગવાનનો ઉપયોગ અંદર લાગી ગયો ને, પછી એનો ઉપયોગ બહાર લાવવાનું મન જ નથી થતું. કેમ મન નથી થતું? કે જે અહીંયા સુખની વાત કરી છે, વિષય લાવવું છે, પણ આ જીવનું અંદરમાં એવી ભાવના એ છે કે મને જે સુખ છે ને, નંબર એક અનંત સુખ મળવું જોઈએ, બીજા નંબરમાં અતિન્દ્રિય સુખ મળવું જોઈએ, નિરાંકુર સુખ મળવું જોઈએ, અને ત્રીજા નંબરમાં દરેક સમય સુખ મળવું જોઈએ. ત્રણ વસ્તુ તો ખ્યાલ નથી ને. પહેલા નંબરમાં શું કહ્યું? અનંત સુખ. બીજા નંબરમાં અતિન્દ્રિય સુખ. અને ત્રીજા નંબરમાં એમાં કોઈ વિશેષ બ્રેક ના હોવી જોઈએ. અને જીવની આ ભાવના છે, આ જીવની ડિમાન્ડ છે. આ ડિમાન્ડ જગતના બીજા કોઈ પદાર્થ એવા નથી કે આ ઈચ્છાની પૂર્તિ કરી શકે. એની ડિમાન્ડની પૂર્તિ કરી શકે એવું હોય તો અંદરમાં એક પોતાનો ત્રિકાલી ગુરુ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય તત્વ છે, એના શરણમાં જાય. એના શરણમાં જાય તો આપણા જે ભગવંતો છે, સિદ્ધ ભગવંતો, અનંત ભગવંતો, એમને દરેક સમય અનંત આનંદ આવે છે, દરેક સમય અતિન્દ્રિય આનંદ આવે છે, અને દરેક સમય એનો મતલબ વચ્ચે ક્યારેય ગેપ પડતી જોવામાં આવતી નથી. હવે જરાક મોબાઈલમાં આવી જઈએ. આપણે મોબાઈલમાં આમ કર્યું ને પછી આમ ધક્કો માર્યો, એટલે પહેલા નંબર મેં કહ્યું કે આમાં સુખ મળ્યું નહીં, આ ગેમ રમતા હતા મજા ના આવી, પછી બીજી ગેમ, પછી ત્રીજી ગેમ, ચોથી ગેમ, એમ કરતા કરતા છેલ્લે એ સ્થિતિ થાય કે એ શું કે પથારીમાં ઊંધો હોય ને, એને બધા કાનમાં કાતોલા ભરા દે, મોબાઈલ ક્યાંય પડ્યો હોય, જેમણે દારૂડીઓ દારૂ પીને રોડ ઉપર ક્યાંય પડ્યો હોય, એ દારૂની બોટલ ક્યાંય પડી હોય, સમજાય છે કે નહીં? એવી સ્થિતિની અંદર એમાંથી એને મોડું નકાળવું બહાર થઈ જાય. અને સરવાળ માર્ગે એક ધક્કો મારે છે, મારે એટલું બતાવવું છે કે ધક્કો મારે છે એનો ઉપયોગ બદલ બદલ કરે, ઉપયોગ બદલે છે. કેમ ત્યાં ઉપયોગ ત્યાં કેમ ચોટેલો ના રહ્યો? કેમ ત્યાં ના જરા ચોટેલો રહ્યો? કેમ કે એને જોઈએ છે શું? સુખ. આજે મજા ના ધક્કો મારે, મજા ના આવી ધક્કો મારે, મજા ના આવી ધક્કો મારે, ધક્કો માર માર કરે છે, મજા આવતી નથી. છેલ્લે આ પર્યાય ધક્કો મારે છે, નરક ની નિબૂતમાં ચાલ્યો જાય છે. કર્મનો ઉદય ધક્કો મારે છે કે તું સંસારમાં રખડતા રખડતા તે પૂર્વે નરકમાં હતો ને, તેને તે રિક્વેસ્ટ કરી હતી, પ્રાર્થના કરી હતી, અંદરમાં ભાવના ભાવી હતી કે મને જીવનમાં એક વખતે ગેમની વન ચાન્સ, મને જો એક વખતે મનુષ્ય ભાવ મળી જાય ને, તો હું સમ્યક દર્શનપૂર્વક
मुनि दीक्षा आपके काल लेने मोक्ष में चाले थे आवी ते नरक में कमिटमेंट कराया हता थे અને એ તે ભાવના ભાવી હતી એમાં પુણ્ય બંધાવીને આજે તું આવી ગયો આજે તે આવી ગયો બોલીએ છે ને આપણે ભક્તિમાં આવે છે ને નરક મેં જીતને ભાવના ભાઈ માનુષ તન કો માનેગી દેશ દિગંબર ધારણ કરકે મુક્તિ પદ કો પાનેગી તો ભાવના ભાવી હતી ને ભાવ પણ મળીએ ગયું તને આવી ગયો પણ પછી હવે પેલું કોલ કરાર કર્યા હતા કમિટમેન્ટ બધા કાગળ નથી મળતું એ ક્યાં ગયું ભૂલી ગયો મારી યાદ શક્તિ ઓછી થઈ ગઈ લેકિન દેખો આજ એ હાલત મમતા કે દીવાને કી ચેતન હોકર झड़ द्रव्यों से कैसा नाता जोड़ दिया सने चेतन होकर झड़ जड़ द्रव्य में शरीर ने पैसा ये बोले ना तन धन को साथी समझा था हाँ चेतन होकर झड़ द्रव्यों से करोड़पति दस करोड़पति बीस करोड़पति गुरुदेव ना शब्दों में हाँ पैसा वालो बाईडी वालो छोकरा वालो પણ જ્ઞાન દર્શન વાળો સમ્યક દર્શન વાળો સમ્યક જ્ઞાન વાળો સમ્યક ચારિત્ર વાળો એવો અવાજ ક્યારે આવશે પછી સમજાય છે લેકિન દેખો આજે હાલત મમતા કે દીવાને કી ચેતન હોકર જડ દ્રવ્યો સે કૈસા નાતા જોડ દિયા एक अनजाने राही ने शिवपुर का मार्ग छोड़ दिया समझे ने शिवपुर का मार्ग छोड़ दिया आवे वो तो किनारे जेम कोई व्यक्ति विदेश गयो होय अने घणु धन कमाई ने धन कमावा माटे गयो पूर्वना पुण्य ना उदय की धन घणु मळ्यु एने અને એની જે શીખ પહાણ જે કહેવાય અંદર રત્નોના કોથળા કોથળા રત્નોના ઢગલા ભર્યા હતા અને પોતાના નગરમાં પાછો આવી રહ્યો હતો અને એકદમ નગર સમીપમાં આવ્યું અને ખુશી ખુશી થઈ કે બસ મારું નગર આવ્યું મારું નગર આવ્યું એટલામાં જ એક સાયક્લોન વાવાઝોડું આવ્યું ને અને વાવાઝોડું એટલે આખું રત્નોનું ભરેલું જહાજ હતું એ ઊંધું પડી ગયું એટલે રત્નો એ ગયા અને માણસ જે વ્યક્તિ હતો એ મરી ગયો એમ તું અત્યારે જે જગ્યાએ બેઠો છે જે કુળમાં તું આવ્યો છે તને જે દેવ શાસ્ત્ર ગુરુનો સમાગમ મળ્યો છે તને માં જીરવાણીનો રોજ સમાગમ મળે છે એ પૂર્વે તે શુભભાવ કરી અને આવા પ્રકારના પુણ્યરૂપી એક પ્રકારથી જે રત્ન કહેવાય આવી જાતિની ઊંચું તત્વ સાંભળવા મળે એવું તું પુણ્ય લઈને આવ્યું છે અત્યારે આવ્યું છે અરે કિનારે આવેલું જહાજ છે તારુઆ બસ અરે જો કે છે સોયમાં ગુરુ ના કરો હોય સમ્યકની સમ્યકની પ્રાપ્તિ ના કરી અરે બહારમાં પાંચ નેના વિષય ભોગોને જૂથામણ કરવામાં તારા જીવન જો વ્યતીત થઈ જાય તો આ પુણ્ય પણ ઓલવાઈ જશે અને તું ક્યાંક સંસાર સમુદ્રમાં ખોવાઈ જઈશ અને મને બેકાર વિચાર આવ્યો અત્યારે સ્વાધ્યાય બોલ ભરેલો છે ચાર વાગ્યા પછી સ્વાધ્યાય બંધ કેવો હશે કેવો હશે બોલો અને આપણા બધા ફતેહપુરના ઘર થોડા વર્ષો પહેલા બધા કેવા હતા ફરીભાઈ ભરેલા હતા અત્યારે કેવા થઈ ગયા ઘર બધા ખાલી થઈ ગયા ને અને હમણાં 12-1-2 વાગે બધા શું થઈ જશે મેળો દેખાઈ જશે
કુટુંબ પરિવારની અંદર પણ પાંચ અહીંયા આગળ ચાર પાંચ કલાક માટે ભેગા થયા છીએ અને ત્યાં આગળ ચાલીસ પચાસ વર્ષ માટે ભેગા થઈએ, બાકી કઈ બહુ મોટો ફરક નથી પડતો. અને અહીંયા જે બધા આવ્યા ને એવી જાતિનું પુણ્ય લઈને આવ્યા છે, કોઈની આમાંની ભાવના હતી છતાં ન આવી શક્યા. પચાસ વર્ષ સુધી રાગ ની લાડ પાડ્યા કરે, દુઃખની વાત કરીએ. અમારો દીકરો ને દીકરાનો દીકરો ને દીકરાની દીકરી ને દીકરીનો દીકરો ને આ ખબર નહીં હવે દ્વેષ કરવાની વાત નથી શાસ્ત્ર માં ત્યાં, પણ વસ્તુ નું દિમાગમાં સ્વરૂપ સમજવાની વાત, શાંત ચિત્તે વિચાર કરીએ એનો વિચાર વિવેકપૂર્વક. પોતાના હિત માટે કે હું મરીને ક્યાં જઈશ. ભલું થવા યોગ્ય જે જીવને વિચાર આવે છે કે હું મરીને કોણ છું, ક્યાંથી આગળ જન્મ ધર્યો છે, જે ભાવો કર્યા હતા ને આત્મા એકલો નથી જતો, બીજી રીતે સાથે જે કર્મ બાંધ્યા હોય કારણ શરીર લઈને જાય છે, અને જ્યાં જાય ત્યાં પછી એના હિસાબ કિતાબ થતા હોય. એટલે આવા પ્રસંગોમાં એક અંદરમાં ખાસ વિચાર કરવો જોઈએ કે મારું જે બાકીનું જે જીવન બચ્યું છે એનું એક વિભાજન તો કરવું જોઈએ ને, ચોવીસ કલાક છે તો એનો અંદર મારે બાયફર્કેશન કરવું જોઈએ ને, કે મેં મારા પોતાના આત્માના કલ્યાણ માટે મારો એટલો સ્પેશિયલી ટાઈમ મારા આ મારા પોતાના માટે, આ મારા પોતાના માટે કે શરીર માટે નહીં, ફેમિલી માટે નહીં, એ અલગ, મારા પોતાના આત્મ કલ્યાણ માટે આટલો ટાઈમ બીજા કોઈનો નહીં, આ મારો પોતાનો. એટલે એ જીવ એના પ્રત્યે જોડાશે તો અંદરમાં એને ખ્યાલ પણ આવશે કે જીવવાણીમાં શું લખ્યું છે અને મને આ ભવ શેના માટે મળ્યું છે, બાકી તો પશુઓના પણ એવા પુણ્યના ઉદય હોય છે, વધારે શું વાત કરીએ, ફાઈવ સ્ટારમાં રહેવાની વ્યવસ્થા પશુઓને હોય છે. આપણે પૂજનમાં લાઈન બોલીએ છે ને, કીર્તને હો કીર્તનાન કીર્તતે જય જાન આજ ધન્ય આયુષ પયો, અને એમાં પાયો ચિન્નવર હાર. વાત થોડી વિચારી છે, વિનય પાઠ છે નામ પડે, ક્યાં લખણ તો કીત નિબોધ કીત નાર કી કીત તિર્યંચ હજાર, અને એની જગ્યા ક્યાં આવી ગયો, આજ ધન્ય માનુષ્ય ભયો, અને મનુષ્યમાં પણ જીનેન્દ્ર ભગવાનનો સમાવેશ. એની અંદર જીનેન્દ્ર ભગવાનની વાણીમાં જે વાત આવી છે એની અંદર 13 નંબરની ગાથાની અંદર આપણે રોજ જે ભગવાનના દર્શન કરીએ છીએ ભગવાનનું ગુણસ્થાન 13મું ગુણસ્થાન ગુણસ્થાનની અપેક્ષા છે, અને 13 નંબરની ગાથાની અંદર ભગવાનની જે સુખ પ્રગટ થયું છે 6 પ્રકારથી સમજાવ્યું છે. હું અહીંયા પ્રશ્ન પણ પૂછીશ હવે, બરાબર છે કે નહીં, અને ભાઈ આપણા તમે ત્રણ છો ને બરાબર છે,
હું સુખની વ્યાખ્યા અહીંયા જે લખી છે સુખ ભગવાનનું જે સુખ હોય છે આ ટીવીનું સુખ કે એસીનું સુખ કે ગાડીનું સુખ સમજાય છે કે પૈસાનું સુખ એના પર કોઈ કેટલી મોટી કાળા અક્ષરથી કાળા કલરથી જેવો પેઇન્ટ કરીને જેવી ચોકડી મારવી હોય ને એવી બિલકુલ બિંદાસ તમે મારી શકો છો કેમ કે એમાં રંચ માત્ર સુખ હોતું નથી બરાબર એની અત્યારે વચ્ચે જરૂર પડશે ચર્ચા કરીશું અત્યારે અહીંયા આપણે અસ્થિથી વાત કરવી છે કે ભગવાન જે બિરાજમાન છે તમે ભગવાન લઈને આવ્યા પણ ખરા અત્યારે તો જે આપણે માગે ત્રણ લોકના નાક લીધા વંદે તદ્ગુણ લખે ભગવાનના ગુણો મારી પર્યાયમાં પ્રાપ્ત થાય તો આપણને ગુણ ખ્યાલતો હોવા જોઈએ ને તેની છ વિશેષતાઓ કહી છે હું ગાથા બોલું છું અને અમારા ત્યાં રેગ્યુલર કહીએ પણ છીએ તરુણ પણ કહેતા અમદાવાદ પણ કહે આ ગાથા તો બધાને કમ્પલસરી આવડવી જોઈએ અને રોજ જિનેન્દ્ર ભગવાનની સમક્ષ આ ગાથા બોલવી જોઈએ આપણે કેમ કે ભગવાનનું અહીંયા પણ એક સરસ લાઈન લખી છે સાંભળજો કે તેમાં પ્રથમ શુદ્ધો પ્રયોગના ફળને આત્માના પ્રોત્સાહન માટે પ્રશંસે છે ફરી લાઈન વાંચું છું શુદ્ધો પ્રયોગનું ફળ હવે આટલું જરા સમજો અત્યારે ત્રણ પ્રકારના ઉપયોગ હોય અશુભ ઉપયોગ સુખ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ બરાબર છે કે નહીં અત્યારે તમારો ઉપયોગ કયો છે શુભ ઉપયોગ છે દુકાન પર બેઠા હોય એટલે કયો ઉપયોગ અશુભ ઉપયોગ અને ત્રીજો આ ઉપયોગ અંદરમાં ચાલ્યો જાય કયો ઉપયોગ કહેવાય શુદ્ધ ઉપયોગ બરાબર તો અહીંયા અશુભ ઉપયોગ અને શુભ ઉપયોગની વાત કરવાની નથી કેમ કે એના ફળમાં તો જે કમ્પલસરી 100% દુઃખી જ હોય છે એટલે એ ફાઇલ ખોલવાની જરૂર છે કયો ઉપયોગ બાકી રહ્યો કયો ઉપયોગ શુદ્ધ ઉપયોગ બાકી રહ્યો બરાબર અરે એ કહે છે કે શુદ્ધ ઉપયોગ કરીએ તો મળે શું અમને ચલો શુભ ઉપયોગ કરીએ તો અમે સ્વર્ગમાં જઈએ શુભો ઉપયોગ કરે શુભ ભાવ કે તમે સ્વર્ગમાં જઈએ સાંભળો વધારે ડિટેલ નથી કરતા પણ સાંભળો કે સ્વર્ગવાળા દેવો છે ને એમાં કેટલાય દેવો કેટલાય દેવો આ પોણો કલાકના સ્વાધ્યાયની અંદર તો વધારે કહે એક સેકન્ડમાં કેટલાય દેવો અનેક દેવો એ દેવનું પુણ્ય ખતમ કરીને એકેન્દ્રીયમાં આવી રહ્યા એકેન્દ્રીયમાં પૃથ્વી કાય જલ કાય અગ્નિ કાય વાયુ કાય વનસ્પતિ કાય મેં તુલસી તેરે આંગણથી બોલો છો ને તુલસી એકેન્દ્રિય છીએ સમજે છે દેવોની વાત કરે ત્યાં શુભ ભાવમાં શું કાઢ્યું શુભ ભાવથી શું ફાયદો થયો કોઈ ફાયદો નહીં શુભ ભાવમાં સ્વર્ગમાં ગયો અને તબ તે છે આવરણ એકેન્દ્રિયમાં આવી ગયો તો તું શુભ ભાવનું ફળ બતાવે છે પણ તમે કહો છો ને લોંગ ટાઈમ વિઝન શું કહો છો તમે હા કે તમે એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો કે તમે શું બોલો છો ને લોંગ ટર્મ બેનિફિટ કે શું બોલો છો તમે હા હવે એનું નુકસાન છે આ ધંધામાં કે જ્યાં ક્યાં રોકતા હોય ક્યાં આમાં તમને લાંબા ગાળે ફાયદો શું ફાયદો થાય હા રખડવાનો ફાયદો થાય કોઈ ફાયદો નથી ત્યાં હવે વાત રહી શુદ્ધો ઉપયોગનું ફળ કેમ કે અશુભ ઉપયોગનું ફળ તો ખબર છે કે નરકમાં જવું પડે અશુભ ઉપયોગનું ફળ નરકમાં જવું પડે શુભોપયોગનું ફળ સ્વર્ગમાં પણ ત્યાં પણ કોઈ લાંબો ટાઈમ કોઈ રહેવા દેવું છે નહીં કેમ કે મિથ્યા દ્રષ્ટિને વધારેમાં વધારે રહેવા પડશે તો કેટલા સાગર સુધી મિથ્યા દ્રષ્ટિ જીવને સ્વર્ગમાં ભાડે રહેવા મળશે રેન્ટ ઉપર સ્વર્ગમાં જશે તો વધારેમાં વધારે 31 સાગર એનાથી વધારે એને રહેવા પડશે નહીં અને ત્યાંથી પાછો નીચે આવશે સમજે હવે વાત રહી શુદ્ધોપયોગના ફળને એટલે આત્માના પ્રોત્સાહન માટે એટલે અહીંયા જે બધા બેઠેલા છે ને તો અમરચંદ્ર આચાર્ય દેવ મોટિવેશન જે કહેવાય ક્લાસ ચાલે છે એટલા પાસે શું કહેવાય છે ને હા મોટિવેશનલ ક્લાસ ને શું કહેવાય છે બરાબર છે તો અહીંયા કારણ કે આપણા અમરચંદ્ર આચાર્ય કુલકુંદ આચાર્ય દેવ આ મોટિવેશનલ ક્લાસ ખોલેલા અને એની અંદર જગતના ભવ્ય જીવોને મોટિવેટ કરે છે એમને અંદરમાં અહીં લખે ઉત્સાહ પ્રોત્સાહિત કરે છે શબ્દ લખ્યો છે પ્રોત્સાહન હમણાં ચાર દિવસ પહેલા જ કર્યું કે જેમ આપણે પાઠશાળા ચાલતી હોય અને બધા છોકરાઓને પ્રાઇઝ આપવામાં આવે પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે લંચ બોક્સ છે અથવા તો બીજી બધી ગિફ્ટ આપવામાં આવે ને તો પછી અમુક નાના નાના બચ્ચાઓ હોય છોકરાઓ તેની મમ્મી પપ્પા પણ કહે છે જો હવે આવતી સાલથી આપણે તારે પણ પાઠશાળામાં
તારે પણ પાઠશાળામાં જવાનું, પાઠશાળામાં જવાનું. શું બતાવે કે જો આવું લંચ બોક્સ મળે, પછી આમ મળે, પછી આવું મળે, આવું મળે. તો એ આપણે એને મમ્મી પપ્પા સમજાવે કે આપણે જવાનું જઈશું તો આવું મળશે. તો એ પેલા બાળકને શું કરવામાં આવે છે, ક્યાં મોકલવું છે, પાઠશાળા મોકલવા માટે પ્રોત્સાહિત કરવા માટે એને સમજાવવામાં આવે. એમ જગતના જીવોને આ સુખ કેવું છે, અમે જે સુખને ભોગવીએ છીએ દરેક સમયે, એ સુખની ક્વોલિટી કેવા પ્રકારની છે, એ ક્વોલિટીને અમે તમને બતાવીએ છીએ કે તમને અંદરમાં ઉત્સાહ થાય કે ના મારે પણ આ જાતિની પાઠશાળામાં દાખલ થવું છે કે જેના ફળમાં મને પણ અનંત ભગવાન જેવા સુખની પ્રાપ્તિ થાય. હવે હું ગાથા વાંચું છું, એની અંદર સુખની એડ એડવર્ટાઇઝમેન્ટ સુખની કરી છે જાહેરાત, અને આ એડવર્ટાઇઝમેન્ટ છે એ ક્યારે બદલાય નહીં. આપણે કંપનીઓની જે એડ આવતી હોય ને, ઘણી વાર કહે છે ગણિતમાં ખબર પડે કે આ નુકસાન કરે છે તો બદલાઈ જાય. પેલા લખે કે ફ્લોરાઇડ યુક્ત, આ ઘસવાની ટ્યુબો આવે ને ફ્લોરાઇડ યુક્ત લખે, અને પછી ખબર પડે કે ફ્લોરાઇડ તો નુકસાન કરે છે, તેમને ખાલી યુક્તની જગ્યાએ મુક્ત લખી કાઢે ફ્લોરાઇડ મુક્ત. એટલે પણ આટલા વર્ષો ત્યાં ઘસ ઘસ કરીએ શું કરવાનું પછી, અખરોટ રોજ ખાવાની, અખરોટ ખાવાની એટલે તમારે બીજા કોઈ મોટા ડોક્ટર એમ કે અખરોટ તો તમારે જો હાર્ટની તકલીફ હોય તો અખરોટ તો ભૂલી જ જજો તમે, આના શું કરવાનું. આ એક ડોક્ટર કે અખરોટ ખાવાની, અને શું સાચી વાત કરું છું, અમારા અનંત સિદ્ધ ભગવંતોને પૂછો, તીર્થંકર ભગવંતોને પૂછો, અનાદિ કાળથી આજ સુધી જોવામાં આવે ને પ્રવચન સાર, નામ શું છે, પ્રવચન સર્વોત્કૃષ્ટ વચન છે. અફર વચન હોય છે એનો વચન ક્યારે ફરતો નથી, એનો સિલેબસ ક્યારે બદલાતો નથી. પેલા આપણે ઓલ્ડ એસએસસી હતી આપણે, બરાબર છે ને સતીશભાઈ, ઓલ્ડ એસએસસી હતી, પછી 10th અને 12th નીકળી, 10th અને 12th ભાઈ એવું છે ને, પેલા આપણે ઓલ્ડ એસએસસી માં હતા, બીજું નતું 10th, પછી 10th અને 12th નીકળ્યા. હવે કોઈ કહે છે કે પાછું હવે પેલું નીકળી જવાનું છે, એટલે પેલું જે જૂનું હતું ને એવું કઈ કામ, એવું કોઈ કહેતા હવે પાછું એવું આવે, અલા તમે શું બધાને ગોળ ગોળ ફેરવ ફેરવ કરો છો, અમે બિચારા સંસારમાં ગોળ ગોળ તો ફરી રહ્યા છો. જયારે આપણા જે ભગવાન કહે છે એક હોય ત્રણ કાળમાં પરમા, આ સિલેબસ ક્યારે બદલાતો નથી, ચાહે મનુષ્ય ગતિ હોય, ત્રેજ ગતિ હોય, દેવ ગતિ હોય, નરક ગતિ હોય, ભરત ક્ષેત્ર હોય, વિધિ ક્ષેત્ર હોય, આની અંદર ક્યારે બદલાતો નથી. એટલે ગુરુદેવ શ્રી કહેતા આજે માનો કાલે માનો ચાહે અનંત કાળ માનો. એટલે અહીંયા જે ભગવાને સુખની જાહેરાત કરી છે, હમણાં ગુરુદેવજીના માલિકમાં જોયું, હું માનું છું ત્યાં સુધી ઘણા બધા ભાઈઓને તો ઓછા ને, પણ બહેનોને તો બધાને આવડતું હશે. આપણે દ્રષ્ટિના નિધાનનું પહેલું જ માંગલિક અત્યારે બધાને તૈયાર કરવાનું કોર્સમાં આપેલું છે. હા વિતરાગ સર્વજ્ઞ દેવ છે કે નહીં, ત્રિલોકનાથ પરમાત્મા, લાખો કરોડો દેવ બધાને તમે કહો છો ને તૈયાર, ગુરુ માંથી જરા છે નથી આવતો ત્યારે, એના રેગ્યુલર વિડીયો આવે છે, 6-8 કંઠા તૈયાર કરીને મોકલાવી છે એમને હમણાં છેલ્લે 6-8. હા 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 પહેલેથી એ તો ભાઈ અંદરની રુચિની વાત છે ને. હા જો બોલું છું, એક ઘણી ગાથાનો પાઠ કરું છું. અત્યંત આત્મોપન્ન વિષય તીતય અનુભયનંતને વિછેદહીન છે સુખયો શુદ્ધોપયોગ પ્રસિદ્ધને. આટલું તમને યાદ રહે, બધાને યાદ રહે તો વાત નહીં, આટલું તમારે યાદ રહેવાનું કે આજે આ ગાથામાં શું ચાલ્યું, શુદ્ધોપયોગનું ફળ આટલું યાદ રહે કે ના રહે, જિજ્ઞેશભાઈ બોલો જો, શેનું ફળ, શુદ્ધોપયોગનું ફળ. અત્યારે આપણો ઉપયોગ કયો છે, શુભ ઉપયોગ, અને ઓફિસ ઉપર બેઠા હોય વખતે અશુભ ઉપયોગ, અશુભ ઉપયોગ, એમાં શુભ ઉપયોગમાં આપણો કેટલો ટાઈમ જાય છે, અને અશુભ ઉપયોગ મેં કહેતા નહીં, બરાબર છે કે કોમન વાત છે બધાની, શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ. અને સીધી વાત એ છે, ગઈકાલે પરમાત્મા પ્રકાશના પ્રવચનમાં 4 દિવસ પહેલા જ બહુ સરસ હતો બોલ આચાર્ય યોગિંદુ દેવનો, કે યોગિંદુ દેવે કહ્યું, ગુરુદેવે તો ખૂબ વિસ્તાર કર્યો, એ ભક્તે જીવ અત્યારે અને ગળામાં થોડું દુઃખ હોય, સાધારણ દુઃખ હોય તો કે હું નહીં આવવા દેવતો છે,
માં તો થોડું કઈ દુખતું હોય તો હું નહીં આવું કરવા ચાલુ પેટમાં થોડું દુખતું હોય સમજાય નાની ઠેસ વાગી હોય આજે મને નહીં ફાવે ત્યાં કહ્યું કે અત્યારે તારાથી થોડુંક દુઃખ હોય સાધારણ દુઃખ ન ગણીએ જેવું તો એ તારાથી સહન થતું નથી અને અત્યારે હવે તું જે બધા ભાવો કરે છે 24 કલાક પરિણામ થાય એ ભાવો કરે અને એ ભાવોના ફળની અંદર તારા જે ગ્રાફ આગળના બને છે નરક અને દેવોદના તારા તું જાતે ડિસિઝન લે છે કે આટલું દુઃખ તારાથી સહન થતું નથી અને હું જે ભાવો કરું છું એની સામે હું એવા કર્મોને બોલાવું છું એવા ઉદયોને બોલાવું છું કે ગુણેશના શબ્દોમાં સ્વામીવાળાને જોનારની આંખમાં આંસુ આવી ગયા જોનારની આંખમાં આંસુ ગયા રે અરે આ ભાઈ બંધ કર અમારાથી નથી જોવા અમારાથી નથી જોવાનું અત્યારે તારાથી જે બીજાનો દુઃખ નથી જોવાતું એવા દુઃખ ભોગવવા માટે તું સિગ્નેચર કરી રહ્યો છે સિગ્નેચર કરી રહ્યો છે બ્લેન્ક ચેક ઉપર કે એગ્રી પણ મને અત્યારે મજા આવે છે ને મારે એ કદી વાત એ વખત દિયા ગુરુદેવજી કહે છે હસી હસીને બાંધેલા કલમ રડી રડીને પણ નહીં જીતે ભાઈયા સાંભળજો જરા અન્વયાર્થ છે શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા નિષ્પન્ન એટલે શુદ્ધોપયોગના ફળમાં જે આત્માઓની શુદ્ધોપયોગના ફળમાં દશા પ્રગટ થઈ છે શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા આત્માઓનું એટલે કે કેવડી ભગવંતો અને સિદ્ધ ભગવંત વિપુલભાઈ શુદ્ધોપયોગના ફળમાં કઈ દશા છે પ્રજ્ઞેશભાઈ અરહંત દશા અને સિદ્ધ દશા એટલે 13મું 14મું ને એની ઉપરની વાત બરાબર હે ને હા બેટા ક્યાં નામ મોક્ષ નામ ભી સબકે બઢિયા હૈ ચૈતન્ય આરતી હૈ હમણાં ત્યાં અમારે ચૈતન્ય આરતી આયા તા આપણે શું નામ અમદાવાદ નું છે ને છોકરો નામ ભૂલી ગયો આદિત્ય 3 દિવસ સ્વાધ્યાયમાં મેં કે 3 દિવસ આવ્યો તો કેટલો છોકરો આવડે છોકરો મેં કીધું કે અને હવે એને કઈ બીજું કઈ નહીં પણ બસ હવે આ 6 મહિના 12 મહિના ત્યાં એવા માહોલમાં રહે ત્યારે રસ ચડી જાય આત્મામાંથી સુખ આવે છે આત્મામાંથી સુખ આવે છે હવે આવડો છોકરો બોલે એટલું તો બોલે કે આત્મામાંથી સુખ આવે છે બહુ મોટી વસ્તુ છે બીજા દિવસે પણ આવ્યો પછી મેં બોલાવ્યું આવડો છોકરો બીમાર છે શરીરની તબિયત સારી નથી ડોક્ટરની ટ્રીટમેન્ટ ચાલે છે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે આવી તબિયત હોવા છતાં આવડો છોકરો જીવન સાંભળવા માટે આવે છે ને એ કેવી જાતિના ફૂલને બાંધી રહ્યો છે તમે બિલીવ નહીં કરી શકો થોડો અભ્યાસ કર્યો હશે ને તો ખ્યાલ આવશે કે એવું પુણ્ય ઉપાર્જન કરી રહ્યું છે એવી ઘણી ઘટનાઓ થશે કે આપણને અંદરમાં આંદોલિત કરી દે કે જુઓ તો ખરા સાંભળો તો શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા આત્માઓ એટલે કેવડી ભગવંતો અને સિદ્ધ ભગવંતોનું સુખ શુદ્ધોપયોગના ફળમાં કેવું સુખ હોય છે તો હવે 6 વિશેષણ આવે છે હવે તમારા 3 ભાઈઓનો નંબર છે બરાબર સાંભળો પહેલા આપણે અમિત ભાઈ સુખ કેવું છે તો નંબર 6 વિશેષણો છે અતિશય એટલે અતિશય બતાવવું છે કે એ સુખ એવું હોય છે કે 13મા ગુણસ્થાનથી નીચેવાળાને નથી હોતું રમેશભાઈ શું સમ્યક દ્રષ્ટિ જવાબ નથી આનો બહુભાઈ સમ્યક દ્રષ્ટિ જવાબ નહીં ઇસકા સચિનજી મુનિ દશા પણ ઇસકા જવાબ નહીં यहाँ जो सुख की बात कर रहे हैं शुद्धोपयोग के फल की सुख की बात कर रहे हैं शुद्धोपयोग तो मुनि दशा में होता है 6वें 7वें 8वें 9वें श्रेणी में भी शुद्धोपयोग की बात है शुद्धोपयोग का फल शुद्धोपयोग फल तो 12मा गुणस्थान सुधी शुद्धोपयोग होते हैं अरे 13मा गुणस्थान में शू आयु कितन भाई शुद्धोपयोग शू आयु फल आ गयु એટલે 13મું અરહંત દશા અને સિદ્ધ દશા
સિમ્પલ અનંત અને સિદ્ધ એ શુદ્ધો પ્રેમનું ફળ એમનું સુખ છે અતિશય અતિશય એટલે બીજા કોઈ બીજા સામાન્ય બીજા કોઈ વ્યક્તિઓને આવું જોવામાં આવે નહીં રહી ગઈ પહેલું યાદ કહ્યું ભગવાનનું સુખ કેવું અતિશય કેવું અતિશય નોર્મલ બીજા કોઈને આવું જોવામાં આવે નહીં અતિશય પરમ આહલાદ આવે પરમ આહલાદ એટલે ટીકા નથી કરતો ખાલી તમને બેઝિક આપણી યાદ રહે પરમ આહલાદ પૂર્વે ક્યારે ના આવ્યો કુંદકુંદ આચાર્ય દેવ પણ કહે જયારે તેરમું ગુણ તનને પ્રગટ થશે ને ત્યારે એમ કહે છે કે પૂર્વે અમને આવો આનંદ તો ક્યારે નહોતો આવ્યો ભગવાન મહાવીર સ્વામી ને 42 વર્ષે જે આનંદ આવ્યો કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભગવાન મહાવીર સ્વામી ને ખ્યાલ આવે ને કે અમને અત્યારે 42 વર્ષ સુધી આવો આનંદ આવ્યો નહોતો જયારે કેવળ જ્ઞાન પ્રગટ થયું એટલે પહેલા નંબર ની વિશેષણ શું થઈ ગયું અતિશય હવે પેલા અતિશય ક્ષેત્ર બધા ભૂલી જાઓ આ અતિશય ક્ષેત્ર તો આ છે આ અંદર નો આ મારું જે નિજ ચૈતન્ય એ અતિશય ક્ષેત્ર છે એમાંથી દરેક સમય અતિશય વાળી પર્યાય વાળો અતિશય વાળી આ અતિશય છે એવી તો બધું ખડાવવાની વાતો છે બીજા નંબર માં છે આત્મોત્પન્ન આત્મોત્પન્ન એટલે છૂટા પાડું આત્મોત્પન્ન એટલે આત્માના આશ્રય ઉત્પન્ન થયેલું આત્મોત્પન્ન એટલે કોના આશ્રય ઉત્પન્ન થયેલું આત્માના આશ્રય ઉત્પન્ન જેમ આને જોયું અથવા તો ગુલાબ જાંબુ ખાધા ને રસગુલ્લા ખાધા અને જે સુખ આવ્યું ને એ સાચું સુખ નથી ને એમાં આત્માના આશ્રય ક્યાં ઉત્પન્ન થયું છે જયારે ભગવાનનું સુખ છે નંબર એક અતિશય અને નંબર બે આત્મોત્પન્ન પહેલો નંબર અતિશય દૂસરા આત્મોત્પન્ન રોજ અપન ઉપર ભગવાન કા દર્શન કરને કે લીએ જાય ના તો હંમેશા એક ગાથા આપ તૈયાર કર દેને કા બરાબર અત્યંત આત્મોત્પન્ન ત્રીજા નંબર માં તમારો નંબર જિજ્ઞેશભાઈ વિષયાતીત એટલે નામ છે અતિન્દ્રિય વિષયાતીત એટલે વિષય એટલે શું આ બધા વિષયો કહેવાય આ મોબાઈલ છે વિષય કહેવાય ટીવી છે વિષય કહેવાય બહારની બધી જે બધી સગવડો છે બધા વિષયો કહેવાય અને આ એ બધું સુખ જે છે બહારનું સુખ જે છે ને એ પાંચ બીજા વિષયોને અવલંબીને થયેલું છે જ્યારે આ આત્માના આશ્રય ઉત્પન્ન થયેલું છે એટલે એનું નામ છે વિષયાતીત વિષયો જે છે એનાથી પાછું પડી ગયેલું છે એટલે એનું નામ આપ્યું છે વિષયાતીત અને બહુ યાદ ના તમે અતિન્દ્રિય એટલું કહી દો શું અતિન્દ્રિય યાદ રહી જશે ને અતિન્દ્રિય એટલે જો પહેલું પણ અ ઉપર થઈ ગયું અતિશય આત્મોત્પન્ન અતિશય અ આ અતિશય આત્મોત્પન્ન પછી તમને એમને ખો આપી બરાબર છે કે નહીં એમાં તમને કયો શબ્દ આપ્યો અ તો કયું સુખ અતિન્દ્રિય સુખ કોનું આ કોની વાત ચાલે છે આ વાત કોની ચાલે છે તેરમું ગુણસ્થાન અને ચૌદમું ગુણસ્થાન નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ બોલીએ છે ને નમો અરિહંત આ નમો અરિહંતાણમ અને નમો સિદ્ધાણમ માં જેટલા બધા ભગવાન આવ્યા ને એ ભગવાનના સુખની વાત ચાલે પર્યાયમાં પ્રગટ થયેલા આ દ્રવ્ય સ્વભાવની વાત નથી પર્યાયમાં પ્રગટ થયેલા સુખની વાત છે તો આપણે નમો અરિહંતાણમ સિદ્ધાણમ બોલતા ખબર તો પડવી જોઈએ ને આપણા નેમચંદ કાકા એ વાત કહેતા હતા કે આવ્યા છે કોઈ જગ્યાએ અને આપણે માણા ફેરવતા હશે કોઈ બેન તો એટલા મેં કાકા ને જોયા એમણે કે આવો નેમચંદ તો કાકા તો પ્રવચનમાં કહ્યું કે આ માણા ફેરવે છે જો મણકાની અંદર પણ અનંત ભગવાનના સ્વરૂપનો વિચાર કરવાનો છે મણકાને પણ ગૌણ કરવાનો છે અનંત એની જગ્યાએ તને નેમચંદ દેખાય છે ખ્યાલ આવે છે કે નહીં એ માણા ફેરવતા હતા અને બધા જેવા કાકા કે તમને નિયંત્રણ દેખાય છે માળાના મણકાય નથી જોવાના અનંત ભગવાનનો વિચાર કરીને અંદરમાં આત્માનો વિચાર કરવાનો છે એટલે કહેવાનો આશય જે કંઈ બોલીએ સમજીએ હમણાં આપણા ત્યાં ચૈતન્યમાં એક વાત થઈ હતી કે ગુરુદેવજીના ઉદય પહેલા નમોકાર મંત્ર તો બધા બોલતા હતા પણ નમોકાર મંત્રનો અર્થ થાય એ ખબર નહોતી સમજે ને એનો એક અર્થ થઈ શકતો હોય એ ખબર નથી આજે એ કાળ છે કે એનો અર્થ શું થાય અને આ જીવ પણ પર્યાયમાં આ દશા પ્રગટ કરી શકે છે ગુરુદેવજીએ ક્યાંના ક્યાં લાવીને આપણને મૂક્યા છે ભાઈ હવે થોડુંક તારે વિશાળ વિશેષ કરવાનો છે અત્યંત આત્મોત્પન્ન પછી શું આવી તમારે અતિન્દ્રિય સુખ અતિન્દ્રિય સુખ ત્રણ થયા હવે ચોથા નંબરમાં છે અત્યંત આત્મોત્પન્ન અતિન્દ્રિય અનુપમ સુખ અનુપમ એટલે ઉપમા ન અપાય તમે કોઈ કમ્પેરિઝન નહીં કરી શકો ઉપમા ન અપાય કેવું ભગવાનનું સુખ કેવું અરે ભગવાનના સુખની વાત તો છોડો હું તમને પૂછું ઘીનો સ્વાદ કેવો હોય પ્રજ્ઞે સોનામ ભાઈ ઘીનો સ્વાદ કેવો હોય ઘી બંધ કરાવ્યું છે ડોક્ટરે ચાલુ છે હજુ
ચાલુ છે ને? હા વાંધો નહીં. હા બાકી હું ઘણી વાર તો અમારા રેગ્યુલર સ્વાધ્યાયની અંદર મોટા ભાગે કોઈને બંધ કરાવીને જ આવે. રેગ્યુલર સ્વાધ્યાયમાં ડોક્ટરે ઘી તેલ દૂધ સાકર બંધ એ જ આવે. હજુ જેને બંધ નથી કરાવી યુવાનિયા તો થોડા આવે સાપ્તાહની અંદર એની નોટિસ આવે વગર. હા તમે જાઓ છો રોજ કે નથી જતા સ્વાધ્યાયમાં જવાનું રાખજો બરાબર. હા તો જો સાંભળો તમારું મલાણ તો બહુ ધમધમતું એનું તો મોટું નામ છે મુંબઈમાં ભાઈ. જો રૂપી પદાર્થ દાળનો છે. દાળનો સ્વાદ કેવો હોય? બરાબર દાળનો સ્વાદ કેવો સ્વાદ હોય ચિંતક? દાળનો સ્વાદ દાળ દાળ. પિંડાનું શાક કેવો સ્વાદ હોય? તમારા ભાગમાં બે આવે. કયા બે આવ્યા? અતિન્દ્રિય અને અનુપમ. બે અવાળ અતિન્દ્રિય અને અનુપમ. તમારા બે બોલો જો. પેલું અતિશય અને આત્મોત્પન્ન એમને બોલવા દો. અતિન્દ્રિય અને અનુપમ બરાબર. પછી દરેક ને છ છ બોલવાના છે. તમારે બીજા બે પણ તૈયાર કરવાના છે. મને બોલાવે છે તો હું ફી તો લઈશ ને હું. જો હવે છેલ્લા બે બાકી રહ્યા વિરલ પર. તમને વિશ્વાસ છે વિરલ? ક્યાં છે વિરલ? છે કે નહીં? ક્યાં છે વિરલ? અચ્છા હા અચ્છા વાંધો નહીં. ચલો અતિશય આત્મોત્પન્ન વિષયાથી અતિન્દ્રિય અનુપમ અને છેલ્લા બે બાકી રહ્યા અનંત. અનંતનો મતલબ એ છે જે સુખ પ્રગટ થયું ને એ સુખ પ્રગટ થયું પછી એનો થ એન્ડ એવું હોતું. આ બહારમાં પેલા થિયેટરમાં મૂવી જોવા જાય તો ત્રણ કલાક પછી છેલ્લે શું લખેલું હોય છે? વચ્ચે શું આવે? દોઢ કલાક પછી શું આવે? ઇન્ટરવલ. સમજાય છે કે નહીં? ત્રણ કલાક પછી શું આવે? સમજાય છે કે નહીં? હા અને ઘણી જગ્યાએ પેલું બાર લખ્યું ને હાઉસ ફૂલ લખ્યું હોય ને એક ફૂલ નો અર્થ મૂર્ખ એ થાય અને હાઉસ નો અર્થ ઘરે થાય. નહીં થાય ઘર કોનું? સમજાય છે કે મૂર્ખાઓનું ઘર. સાંભળો જરા જુદું કેવું છે મારે સાંભળજો. હવે જો વિરલભાઈ નથી તમારા ભાગમાં કઈક વધી ગયું તમારા ભાગમાં બરાબર. એ નથી તો તમને ટીકી ચડી ગઈ. ટીકી એમ ને ચડી જઈ સમજો એ તમારી ભાષામાં. હા હવે છે અનંત. અનંત એટલે આમાં ધ એન્ડ એવું હતું. આ ભગવાનને જે સુખ પ્રગટિ અનંત કાળ સુધી ચાલવા વાળું છે એટલે તમારા ભાગમાં આવ્યું અનંત બરાબર છે ને. અતિશય આત્મોત્પન્ન અને અનંત બરાબર. અને અવિચ્છિન્ન એટલે અતૂટક. અતૂટક એટલે વચ્ચે જે કહ્યું ને આપણે ત્રણ કલાક મૂવ્યું અને વચ્ચે શું આવ્યું હતું? ઇન્ટરવલ. ઇન્ટરવલ એમ આ જે ભગવાનને સુખ પ્રગટ્યું તો ભવિષ્યનું જે અનંત વચ્ચે વચ્ચે પાછું અંદરમાં ઇન્ટરવલ આવે એવો કોઈ સુખની અંદર વચ્ચે ઇન્ટરવલ હોતો નથી. એનું નામ છે અવિચ્છિન્ન અથવા અતૂટક. કયું યાદ રહેશે? કયું? અતૂટક યાદ રહેશે ને. અતૂટક તમારા ભાગમાં ત્રણ એવા વાળા જ આવી ગયા. બોલો અતિન્દ્રિય સરસ. અતિન્દ્રિય અનુપમ અતૂટક. ફરી બોલી જાઓ. અતિશય આત્મોત્પન્ન અને અનંત આ છ પ્રકારે છે. આપણો સમય પણ થયો છે. ફરી બધી ગાથા બોલી જવું છું બરાબર. એ તો એ ભાઈઓના નામ લીધા બધા આ ખાસ અંદરમાં બરાબર તૈયાર કરવું જોઈએ. આ બધું ભાઈ આપણે આ સંગીત પંચેન્દ્રિય પણ મળ્યું છે. નહીં તો કેટલાય જગતમાં બધા તિર્યંચો પણ એવા સંગીત પંચેન્દ્રિય. હવે એને કોણ સમજાવે ને કોણ કહે કેવી રીતે શું કહે? આજે અવસર મળ્યો છે ને પંડિતજી આપણે જોઈએ. યદિ અવસર ચૂક ગયા ભવ ભવ પછતાયેગા તિરકાલય અનંતય રે દુઃખ કા ઘન છાયેગા. સ્થિતિ આ છે. નર ભવ ભી પાયા તો
બુદ્ધિપૂર્વક પોતાની જે લાઈફ સ્ટાઈલ છે એમાં થોડો ચેન્જ લાવી અને પોતાના આત્મ કલ્યાણ માટે એવી રીતે સમય કાઢવો જોઈએ. કાકા બોલે પૂરું કરું છું. અત્યંત આત્મોપન્ન વિષયા ઈતયનુભયનંતને વિછેદહીન છે સુખયો શુદ્ધોપયોગ પ્રસિદ્ધને. આ શુદ્ધોપયોગ નું ફળ બતાવ્યું. આવું સુખ હોય છે અને એને છ પ્રકારથી એનું સ્વરૂપ સમજાવ્યું અને અનંત અને સિદ્ધ